અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું, તેમજ રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને સ્વાવલંબી બનાવવા મદદરૂપ થવા માનવ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જામનગરમાં 28 જુલાઈથી આજ રોજ સુધીમાં 188 લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે. રાજ્યના સામાન્ય જન પણ આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત માનવ કલ્યાણ યોજના કાર્યરત છે. આજરોજ જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી. કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે 6 લાભાર્થીઓને સિલાઈ મશીન, પંચર કીટ, સાવરણા સુપડા બનાવવાની કીટ, વિવિધ ફેરી લારી અને રૂની દિવેડ બનાવવાના મશીનની કીટો વિતરણ કરવામાં આવી હતી. આ તકે રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને સ્વાવલંબી બનાવવા મદદરૂપ થવા માનવ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જામનગરમાં 28 જુલાઈથી આજ રોજ સુધીમાં 188 લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે, તેમજ કુલ 557 લાભાર્થીઓને આ સહાય કીટ આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના SA વાઢેર અને JV જાની તથા આગેવાન શ્રી દિલીપસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જિલ્લા વાઇઝ BPL લાભાર્થી અથવા ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા, ખાસ અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લા વાઇઝ BPL કાર્ડ ધારકોને આર્થિક મદદ મળી રહે એના માટે ખાસ કરીને જામનગરમાં પણ આજે આપણે ટોટલ 188 જેટલી કીટનું લાભાર્થી બહેનોને વિતરણ થઈ ચૂક્યું છે. ટોટલ 557 જામનગર જિલ્લામાં લાભાર્થી બહેનોને આપવાના છે, ત્યારે 5-6 હજારથી કરીને 20 હજાર સુધીની આઈટમ એક એક બહેનોને લાભાર્થીને આપે રાજ્ય સરકાર દ્વારા. એટલે આજે પણ અહીંયા બહેનોને અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી આજે પણ અહીં વિતરણ કરવામાં આવ્યું છે. 188 ટોટલ થઈ ગયું અને આવતા દિવસોમાં 557 જેવી કીટનું વિતરણ સમગ્ર શહેર અને જિલ્લામાં આપવાનું. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.